મારું નામ પ્રમોદ જેઠી છે. આઈનામેલની અંદર હું છેલ્લા 29 વર્ષથી ક્યુરેટર તરીકે સર્વિસ કરતો હતો. 2014માં હું રિટાયર થયો. 2014થી કરી અને અત્યારે આ મારું બુક સ્ટોલ ચલાવું છું. હું જ્યારે મ્યુઝિયમમાં હતો ત્યારે દેશ વિદેશના પ્રવાસીઓ મ્યુઝિયમની મુલાકાત માટે આવતા હતા અને ત્યારે તે લોકોની જે જરૂરિયાત હતી કે કચ્છ વિશે કાંઈ માહિતી નથી, તો મને એ વખતે ફીલ થયું કે કચ્છ વિશે કાંઈ માહિતી આપવી જોઈએ. અને મેં એ વખતે પ્રવાસી માહિતી કેન્દ્ર આઈનામેલ ટ્રસ્ટના નેજા હેઠળ શરૂ કર્યું, જેમાં કોઈ પણ પ્રવાસી આવે એને કચ્છ વિશે હું વિનામૂલ્યે માહિતી આપતો હતો. કચ્છનું હિસ્ટરી, પછી કચ્છના લોકો અને એની હેન્ડીક્રાફ્ટ, એનું હસ્તકળા, એ બાબતમાં મેં એક ગુજરાતીમાં પુસ્તક બહાર પાડ્યું, કચ્છ કચ્છી અને કલા, કચ્છ પીપલ એન્ડ ધર હેન્ડીક્રાફ્ટ. એવી રીતે એ બુકનું મેં ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું. ગામડાઓમાં જઈ અને માહિતી લેવી, મોટા લોકો હોય એમની પાસેથી ઇન્ફોર્મેશન ભેગી કરવી, આવી રીતે મારું એક રિસર્ચ વર્ક શરૂ થયું. અને કચ્છમાં ફરી અને મેં વધુમાં વધુ ડિટેલ માહિતી ભેગી કરી. ધીમે ધીમે અલગ અલગ સબ્જેક્ટ ઉપર, આર્કોલોજિક સબ્જેક્ટ છે, હિસ્ટ્રીનો સબ્જેક્ટ છે, પર્યાવરણનો છે, વાઇલ્ડ લાઈફનો છે, તો એ બધે વિષયો ઉપર ધીમે ધીમે હું માહિતી ભેગી કરતો ગયો. એમ કરીને મેં કચ્છના ઐતિહાસિક લેખો કરીને એક પુસ્તક બહાર પાડ્યું. પછી 20 વર્ષ સુધી હું જે કચ્છના ઇન્ટિરિયર ગામડાઓમાં ફર્યો અને ત્યાં જે મેં પાળિયાઓ સંસ્કૃતિ વિશે મેં જે વાત જોઈ, તો એને પણ એક પુસ્તક રૂપે મેં બહાર પાડી, કચ્છના શિલાલેખો અને પાળિયાઓ. કિલ્લાઓ વિશે કોઈએ કામ કર્યું નથી, તો કચ્છની અંદર કેટલા કિલ્લાઓ આવેલા છે, કઈ કઈ જગ્યાએ આવેલા છે, કચ્છના કિલ્લાઓના રહેનાર એટલે કે જે એનો માલિક છે, જાગીરદાર, એને કચ્છ રાજ સાથે શું સંબંધ છે, કેવી રીતે ત્યાં જઈને કિલ્લો બનાવ્યા, કિલ્લા ઉપર કોઈ લડાઈ થઈ છે કે કેમ, એવી જાતની બધી માહિતી ભેગી કરવાનું મને વિચાર આવ્યો અને એ મેં મારું કામ શરૂ કર્યું. અઠવાડિયામાં મને ઓફિસના સમયમાં અઠવાડિયે એક રજા આવે, એ રજાના દિવસે હું સવારના સ્કૂટરથી નીકળી જાઉં અને સાંજના ઘરે આવું. એ દરમિયાનમાં જેટલું કામ થાય હું કરતો, જેમાં કચ્છના કિલ્લાઓ સામાન્ય રીતે લોકોના માનવા પ્રમાણે 10, 20, 15, 25, 50 એટલા હશે. પણ જ્યારે મેં મારું કામ શરૂ કર્યું અને ધીમે ધીમે મારી પાસે જે માહિતી આવતી ગઈ એના ઉપરથી મને જણાણું કે કચ્છની અંદર 300થી ઉપર કિલ્લાઓ છે અને આ 300થી ઉપર કિલ્લાઓ કઈ કઈ જગ્યાએ આવેલા છે, એમાંના કેટલા કિલ્લા હયાત છે, કેટલા કિલ્લાનો નાશ થઈ ગયો છે, કેટલા કિલ્લાઓ ખાલી ઇતિહાસની પુસ્તકોની અંદર જ નામ લખેલા છે, હકીકતમાં કાંઈ નથી. તો આવી જાતની માહિતી બધી ભેગી કરવા માટે એક કચ્છ ઇતિહાસ પરિષદ, અહીંયા એક હિસ્ટોરિયનની એક સંસ્થા છે જેનો હું ફાઉન્ડર તરીકે છું, અને કચ્છ ઇતિહાસ પરિષદ નામે એક સંસ્થા ચાલે છે અને એ સંસ્થા 1991માં સ્થાપન કરી છે. તો એ કચ્છ સાંસ્કૃતિક પત્રિકા મેગેઝિનની અંદર જે હું મારું રિસર્ચ કામ કરું એ હું પ્રિન્ટિંગ કરતો થયો. આવી રીતે મેં કચ્છના કિલ્લાઓ વિશે બધી માહિતી ભેગી કરી હતી એ એક મેગેઝિનના રૂપે મેં બહાર પાડી. આવી રીતે અત્યાર સુધી એ 5 મેગેઝિન બહાર પડેલા છે. પણ એની અંદર જે માહિતી આપું છું એ માહિતી સોલિડ માહિતી અને એ સ્થળ ઉપર જઈ અને અત્યારની પરિસ્થિતિમાં એ કિલ્લાની પરિસ્થિતિ શું છે, કેવી હાલતમાં છે, અને એના ફોટોગ્રાફ સહિત હું માહિતી આપું છું. આવી રીતે મારા 5 મેગેઝિન થયા છે, એની અંદર 40-50 થી 60 કિલ્લાઓ વિશેની મેં માહિતી પૂરી પાડી છે. મેં મારી પુસ્તક જે હતું કચ્છ ટૂર ગાઈડ, એનું મેં ફ્રેન્ચ એડિશન કર્યું અને ફ્રેન્ચ ભાષાની અંદર ટ્રાન્સલેશન કરાવ્યું. આમ મારી અત્યાર સુધીમાં 14 બુકો પબ્લિશ થયેલી છે. કચ્છ વિશે ઘણા લોકો અજાણ છે, કચ્છની જે માહિતી જોઈતી હોય છે તો એ બધે ભટકે છે, પણ તેને ખરી હકીકતમાં માહિતી મળતી નથી. તો જે આ મેં પુસ્તકો લખ્યા છે એની અંદર બહુ ડિટેલથી પુસ્તકો છે, તમે એ પુસ્તકો લઈ શકશો. એના માટે મારા નંબર પણ મેં આપેલા છે, તમે આ જે વસ્તુ છે એને શેર કરશો તો વધુ ને વધુ લોકો પાસે આ વધુ માહિતી પહોંચશે અને જરૂરતમંદ જેને ખરેખર કચ્છમાં રસ છે, જેને ખરેખર ઇતિહાસમાં રસ છે, એ લોકોને જોઈતી માહિતી આ પુસ્તકો દ્વારા મળી શકશે. ધન્યવાદ.